તાપી જિલ્લાના વ્યારા ખાતે વાલ્મીકી સમાજ વ્યારા દ્વારા આજ રોજ કલેક્ટર શ્રી તાપીને વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પાલોલ ગામે રાત્રિ ગરબા દરમિયાન અનુસૂચિત જાતિની બે મહિલાઓ સાથે કરાયેલ અપમાન અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે અનુસૂચિત જાતિની વાલ્મીકી સમાજની બે બહેનો તૃપ્તિબેન અને પદ્માબેન ગામમાં આવેલ માંડવડી ખાતે રાત્રિ દરમિયાન ગરબા જોવા ગઈ હતી। બંને અનુસૂચિત જાતિની બહેનોને ગરબા રમવાનું મન થતાં તેઓ ગરબા રમતી હતી। તે દરમિયાન પિલોલ ગામના કહેવાતા સવર્ણ સમાજના અસામાજિક તત્વો દ્વારા બંને બહેનોને તેમના હાથ પકડીને ચાલુ ગરબા દરમિયાન ગરબાની બહાર ધક્કો મારી તેમને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરવામાં આવી હતી। આ બંને બહેનોએ પોતાના મહોલ્લામાં જઈને ફળિયાના સામાજિક આગેવાનોને પોતાના પર થયેલ આપવીતીની વાતો કહી હતી। આગેવાન શ્રીઓના કહેવા મુજબ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી આ અસામાજિક તત્વો પૈકી બે વ્યક્તિની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। આ બાબતના પ્રત્યાઘાત સંપૂર્ણ ગુજરાતમાં થતાં તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા આજ રોજ આવેદનપત્ર આપી સંપૂર્ણ ઘટનાને વખોડી કાઢી છે। આવેદનપત્ર આપવામાં આવતા વ્યારા વાલ્મીકી સમાજના અગ્રણી હેમંતભાઈ તરસાડિયા, અનિલભાઈ તરસાડિયા, રાજેશભાઈ મજલપુરિયા, યોગેશ પરમાર અને મહિલા અગ્રણી સમાજના નગરપાલિકાના સભ્ય નિમિષાબેન તરસાડિયા, દક્ષાબેન વાસિયા, પ્રશાંત હરણિયા વગેરે લોકો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।